ગઈકાલે નવલા નોરતાનું છેલ્લું દિવસ હતો ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી છેલ્લા નોરતાનું અનેરો આનંદ મેળવ્યો હતો. રાજ્યમાં ઠેર ઠેર માં આદ્યશક્તિની આરાધનાના છેલ્લા દિવસે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી. ત્યારે અમદાવાદની સુંદર ગોપાલ સોસાયટીમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી માની આરાધના કરી હતી. આ વખતે દર વખત કરતાં થોડું અલગ એટલે છે કે સરકારશ્રીએ કોરોનાની ધ્યાનમાં રાખી અને પાર્ટી પ્લોટ અને ક્લબની અંદર જે બંધ કરાવ્યું છે અને સોસાયટીને જે પરમિશન આપી છે તેનાથી આપણી શેરી ગરબાની જે પ્રથા હતી, જે ગરબી જેને કહીએ, એ ફરી પાછી રિવાઈવ થઈ છે અને ફરી પાછી જાગૃત થઈ છે. તો આ વખતે બધાએ પરિવાર સાથે દરેકે દરેક લોકોએ આપણી જ સોસાયટીની અંદર રહી અને ગરબાનો આનંદ માણેલો છે. આપ જોઈ શકો છો, મારા ખ્યાલ મુજબ આપ ઘણી જગ્યાએ આપ જતા હશો, પણ મને નવદુર્ગાની એટલી કૃપા દેખાય છે આ વખતે. એમાંય ખાસ કરીને અમારા હિન્દુત્વનો આ તહેવાર, નવરાત્રિનો આ તહેવાર, જે બહેનોએ 9 દિવસથી અહીંયા આ 9 દિવસની એવી કૃપા માની છે કે કોઈ પણ 1 મિનિટ જે શરૂઆત થાય તો એન્ડ સુધી અને ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ પણ નોનસ્ટોપ ગરબા અહીંયા પણ ગાય છે, આજુબાજુની સોસાયટીઓમાં પણ ગાય છે. આ વખત લોકોનો ઉત્સાહ માની કૃપા, નવદુર્ગાએ એટલો બધો લોકોને ઉત્સાહ આપ્યો છે અને આવા નવા તહેવાર માતાજીના આશીર્વાદથી આવ્યા કરે અને હિન્દુ લોકો ઉજવા કરે એવી મારી મા પાસે નમ્ર વિનંતી અને પ્રાર્થના.